નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ એક માં 11 થી 20 સુધી અંક સંખ્યા જ્ઞાન મેળવી લીધું. તેને એકમ, દશક, મણકા દ્વારા એ દરેક રીતે આપણે ગણી લીધા. ખૂટતા અંક પણ શીખી લીધા અને અંક અને શબ્દોમાં પણ શીખી ગયા. હવે આપણે 11 થી 20 ની અંદર નાની મોટી સંખ્યા વિશે શીખવાનું છે. તો મિત્રો, અહીંયા જૂથ બનાવેલું છે અને મણકા છૂટા છે. તો અહીંયા પણ એવું જ છે. તો કયા મણકામાં વધારે છે અને કયામાં ઓછા છે તે આપણે ગણીશું. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ મણકા 10 થયા. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો અહીંયા 19 થયા. તો 10નું એક જૂથ અને 9 છૂટા એટલે 19 થયા ગણાય. હવે આની અંદર ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ 10નું એક જૂથ અને છૂટા 1, 2, 3 અને 4 એટલે 10 અને 4 એટલે 14 થાય. તો આપણે એવું કહી શકીએ કે આની અંદર 19 છે, આની અંદર 14 છે. તો 19 અને 14 એ બંનેમાં નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ એ આપણે જોઈશું. તો 19 કરતા 14 એ નાની સંખ્યા કહેવાય. 19 કરતા 14 એ નાની સંખ્યા કહેવાય. મિત્રો, એ કઈ રીતે? તો 19 એ મોટા છે એટલે 19 એટલે 10નું એક જૂથ અને 9 છૂટા છે. તો 19 એ વધારે થયા અને 14 10નું એક જૂથ અને 4 છૂટા તો 14 એ 14 થયા. તો આ 19 એટલે વધારે કહેવાય અને 14 એટલે ઓછા કહેવાય. જે ઓછી વસ્તુ હોય તે નાની સંખ્યા કહેવાય અને વધારે વસ્તુ હોય તે મોટી સંખ્યા કહેવાય. તો હંમેશા આપણે યાદ રાખીશું કે સૌથી ઓછી વસ્તુ જે હોય એ નાની કહેવાય અને વધારે હોય એ મોટી કહેવાય. તો 14 એ 19 કરતા નાના છે એવું આપણે કહી શકીએ. હવે અહીંયા એક કુંડું અને બીજું કુંડું એમ બે કુંડા આપેલા છે. તો એક કુંડાની અંદર કેટલા વાંદરા છે તે આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એ આ કુંડાની અંદર 8 પાંદડા છે. કેટલા પાંદડા છે? 8. હવે આ કુંડામાં ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો બીજા કુંડાની અંદર 11 પાંદડા છે. એક કુંડાની અંદર 8 પાંદડા છે અને બીજા કુંડાની અંદર 11 પાંદડા છે. તો એવું કહી શકાય કે 8 એ 11 કરતા નાના છે. 8 એ 11 કરતા નાના છે. 8 એટલે અહીંયા 8 જ પાંદડા છે એટલે 8 ઓછા પાંદડા થયા એ નાના કહેવાય અને વધારે સંખ્યા થઈ એ મોટી સંખ્યા કહેવાય. તો આવી રીતે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા શીખવાની છે. નાની સંખ્યા ઉપર ગોળ કરીશું.
મિત્રો અહીંયા જુઓ અહીંયા મેં 15 લખ્યા છે અને બીજા ખાનામાં 18 અને અહીંયા 14 અને અહીંયા 11 અહીંયા 20 અને 10 19 અને 9 17 અને 19 16 અને 14 આવી રીતે મેં અલગ અલગ સંખ્યા લખી છે હવે આમાંથી આપણે શોધીશું 15 અને 18 આ બંનેમાંથી સૌથી નાની સંખ્યા કઈ કહેવાય કે આપણે એકડી બોલતા જઈએ 1 થી 20 સુધીના અંક જ્યારે બોલીએ છીએ ત્યારે સૌથી પહેલા કયો અંક બોલાય જે સૌથી પહેલા અંક બોલીએ તે નાના કહેવાય અને પછીથી બોલાય એ મોટા કહેવાય તો આપણે અહીંયા જોઈશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 તો આપણે 18 ના પહેલા 15 બોલી ગયા તો 15 એ નાના કહેવાય જે સૌથી પહેલા સંખ્યા બોલીએ એ નાની કહેવાય તો આપણે એ નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે એટલે 15 એ નાના છે એટલે આપણે 15 ઉપર ગોળ કરીશું એવી રીતે આપણે 11 થી બોલીએ તો 11 12 13 14 તો 14 એ પછીથી બોલાય 11 એ આપણે પહેલા બોલી જઈએ છીએ એટલે 11 એ નાની સંખ્યા કહેવાય તો 11 ઉપર આપણે ગોળ કરીશું હવે અહીંયા 10 છે અને અહીંયા 20 છે તો આપણે 1 થી 20 સુધીની સંખ્યા જ્યારે બોલતા જઈએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા 10 બોલીએ છીએ અને પછીથી 20 બોલાય છે માટે 10 એ નાની સંખ્યા કહેવાય તો મિત્રો આપણે એકડી જ્યારે બોલતા બોલતા જઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે સૌથી પહેલા કઈ સંખ્યા બોલ્યા તો આ બંને સંખ્યા જ્યારે બોલાઈ રહે ત્યારે આપણે જોઈએ કે પહેલા કઈ સંખ્યા બોલાઈ તો જે પહેલા બોલાય એ નાની કહેવાય અને પછી બોલાય મોટી કહેવાય તો આપણે 10 એ નાના બોલાય તો એટલે નાની સંખ્યા ઉપર ગોળ કર્યું એટલે 10 ઉપર ગોળ કરીશું જ્યારે 19 અને 9 તો એની અંદર આપણે 1 થી 10 20 સુધીની અંક બોલવાના છે 1 થી 20 સુધીની સંખ્યા જ્યારે બોલીએ છીએ ત્યારે 9 એ પહેલા બોલાય અને 19 એ પછીથી બોલાય છે એ તમે જ્યારે બોલશો ત્યારે તમને ખબર પડશે જે મેં અગાઉ શીખવી દીધું છે તો 9 ઉપર ગોળ કરીશું કારણ કે 9 એ નાના કહેવાય હવે આપણે 11 થી 20 સુધીની સંખ્યા જ્યારે બોલીએ છીએ ત્યારે કઈ સંખ્યા પહેલા બોલાય તો 11 12 13 14 15 16 17 18 19 તો આપણે 17 પહેલા બોલીએ છીએ તો 17 ઉપર ગોળ કરીશું તો 17 એ નાની સંખ્યા કહેવાય હવે 11 થી 20 સુધીમાં બોલીએ તો 16 કે 14 પહેલા બોલાય એ આપણે જોવાનું એ બોલતા જવાનું 11 12 13 અને 14 જ્યારે 14 સુધી બોલીએ છીએ ત્યારે 16 નો અંક આવતો નથી તો 14 પછી 15 અને 16 તો 14 પહેલા બોલાય અને 16 પછીથી બોલાય છે માટે 14 એ નાની સંખ્યા કહેવાય તો આવી રીતે આપણે નાની સંખ્યા જ્યારે ગોળ કરવાની હોય તો 1 થી 20 સુધીના અંક બોલી જઈએ એટલે આપણને ખબર પડે કે સૌથી પહેલા નાની સંખ્યા કઈ કહેવાય અને મોટી સંખ્યા કઈ કહેવાય તો જ્યારે સૌથી પહેલા બોલાય છે એ નાની સંખ્યા અને સૌથી પછીથી બોલાય એ મોટી સંખ્યા કહેવાય હવે આ નાની સંખ્યા વિશે શીખ્યા હવે આપણે મોટી સંખ્યા વિશે શીખીશું મિત્રો નાની સંખ્યા આપણે શીખી ગયા હવે આપણે મોટી સંખ્યા શીખીશું તો અહીંયા જે ચિત્ર દોર્યા છે એ ચિત્ર આપણે ગણીશું કે કેટલા છે અને બીજા ખાનામાં કેટલા છે તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ તો નાની સંખ્યા અગાઉ શીખ્યા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો અહીંયા 15 છે હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો આ ખાનાની અંદર 12 છે તો અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અહીંયા 11 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17
17 તો અહીંયા આપણે 17 લખીશું તો હવે અહીંયા જોઈએ તો અહીંયા 15 છે અને અહીંયા 12 છે તો 15 અને 12 એ એના માટે લખીશું 15 એ 12 કરતા મોટા કહેવાય તો આ ચિત્રની અંદર 12 છે અને આ ચિત્રમાં 15 છે તો 15 એ જ્યારે આપણે 11 થી 20 સુધીના અંક બોલીએ છીએ ત્યારે 15 એ પછી બોલાય છે અને 12 એ પહેલા બોલાય છે તો જ્યારે નાની સંખ્યા હોય તો પહેલા બોલીએ એ નાની કહેવાય અને પછી બોલીએ એ મોટી કહેવાય જ્યારે 12 એ પહેલા બોલાય છે અને 15 એ પછી બોલાય તો 12 એ નાની સંખ્યા કહેવાય અને 15 એ મોટી કહેવાય તો માટે 15 એ 12 કરતા મોટા કહેવાય હવે અહીંયા 11 છે અને અહીંયા 17 છે તો આપણે લખીશું 11 કરતા 17 એ મોટા કહેવાય અગિયાર કરતા 17 એ મોટા કહેવાય 15 એ 12 કરતા મોટા કહેવાય જ્યારે 11 કરતા 17 એ મોટા કહેવાય આવી રીતે આપણે લખી શકીએ મિત્રો હવે આપણે મોટી સંખ્યા ઉપર ત્રિકોણ કરીશું મિત્રો આની અંદર આપણે 1 થી 20 સુધીની સંખ્યા લીધેલી છે તો આ 13 16 17 19 20 અને 14 4 અને 14 15 અને 5 10 અને 9 તો સૌથી પહેલા કઈ સંખ્યા બોલાય એ આપણે જોઈએ તો 11 થી 20 સુધીની એકડી બોલીએ છીએ ત્યારે સૌથી પહેલા કઈ બોલાય અને સૌથી પછી કઈ બોલાય એ જોઈશું તો 11 12 13 14 15 16 અને 17 તો 17 પહેલા આપણે 16 બોલી ગયા તો 16 એ મોટી કહેવાય અને 13 એ નાની કહેવાય તો આપણે મોટી સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે તો 13 એ નાના છે અને 16 એ મોટા છે તો 16 ઉપર આપણે ત્રિકોણ કરીશું હવે અહીંયા જોઈએ તો 17 અને 19 તો આપણે 11 12 13 14 15 16 17 18 અને 19 તો 19 એ છેલ્લે બોલા છે એના પહેલા આપણે 17 બોલી ગયા માટે 17 એ નાના છે અને 19 એ મોટા છે તો આપણે 19 ઉપર ત્રિકોણ કરીશું હવે 11 12 13 અને 14 તો 14 બોલાઈ ગયા 20 બોલાતા નથી હજુ સુધી એટલે આપણે જેમ જેમ આગળ બોલતા જઈએ છીએ ત્યારે જ 20 આવે છે 14 પહેલા બોલાઈ ગયા એટલે 14 એ નાના કહેવાય અને 20 પછીથી બોલાશે એટલે 20 એ મોટા કહેવાય તો 20 ઉપર આપણે ત્રિકોણ કરીશું હવે અહીંયા 1 થી 20 સુધીની સંખ્યા બોલવી પડે તો જ્યારે 14 આવે છે ત્યાં સુધી બોલીશું 14 એ 2 અંક છે 4 એ 1 જ અંક છે તો એ જોવાનું 1 2 3 4 4 એ બોલાઈ ગયા જ્યારે 14 બોલાઈ જતા નથી તો 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો જે છેલ્લે 14 બોલાયા તો 14 એ મોટા કહેવાય અને 4 એ નાના કહેવાય તો 14 ઉપર આપણે ત્રિકોણ કરવાનો
એવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો 15 પહેલા આપણે 5 ભૂલી ગયા અને 15 હવે બોલાય એટલે 5 એ નાના કહેવાય અને 15 એ મોટા કહેવાય તો 15 ઉપર આપણે ત્રિકોણ કરીશું હવે અહીંયા 1 થી 10 સુધી બોલીએ તો પણ આવી જશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 અને 9 એ બંને જોડે જ સંખ્યા બોલાય છે તો 9 એ પહેલા બોલીએ છીએ અને 10 એ પછી બોલાય છે માટે 10 એ મોટા કહેવાય જ્યારે 9 માં 1 ઉમેરી દઈએ છીએ એટલે પછી 10 બને છે એટલે 10 માં વધારો થાય જે વધે છે એ મોટી અને ઊંચી હોય એ નાની સંખ્યા કહેવાય અને વધારે થાય એ મોટી સંખ્યા કહેવાય તો આપણે નાની સંખ્યા પણ શીખ્યા અને મોટી સંખ્યા પણ શીખી ગયા જ્યારે સૌથી પહેલા બોલાય એ નાની કહેવાય અને સૌથી પછીથી બોલાય છે એ મોટી સંખ્યા કહેવાય તો આવી રીતે આપણે સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા નોટબુકમાં લખી અને કરીશું 1 થી 20 સુધીમાં મિત્રો આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા એ બે બે રકમમાં જ શીખ્યા હવે અહીંયા ત્રણ રકમ છે 12 15 અને 20 તો આ ત્રણમાંથી આપણે શોધવાનું છે કે મોટી સંખ્યા કઈ કહેવાય જ્યારે આપણે મોટી સંખ્યા શીખવી હોય તો સૌથી પહેલા આગળનો અંક જોઈશું તો જ્યારે આગળનો અંક મોટો હોય તો એ મોટી સંખ્યા કહેવાય અને જો આગળના અંક સરખા હોય તો પાછળનો અંક જોવાનો એટલે કે એકમનો અંક અને આગળનો એટલે દશકનો અંક તો સૌથી પહેલા દશકનો અંક જોઈશું તો દશકના અંકમાં 1 અહીંયા પણ 1 અને અહીંયા 2 તો 1 કરતા 2 એ મોટા કહેવાય માટે 12 15 અને 20 આ ત્રણમાંથી 20 એ મોટા કહેવાય તો 20 ઉપર આપણે ત્રિકોણ કરીશું હવે 16 14 અને 13 તો આ દશકનો અંક ત્રણેયમાં 1 આપેલ છે જ્યારે એકમનો અંક અહીંયા 6 અહીંયા 4 અને 3 છે તો જે આપણે 1 થી 10 સુધીમાં એકડી બોલતા હોઈએ તો સૌથી છેલ્લે કયા બોલાય તો 1 2 3 4 5 અને 6 તો 3 4 5 અને 6 તો 6 એ છેલ્લે બોલાય છે એટલે 6 વાળી સંખ્યા એ મોટી કહેવાય માટે 10 6 16 10 4 14 અને 10 3 13 તો 10 6 16 વાળી સંખ્યા એ મોટી કહેવાય તો આપણે એ સંખ્યા ઉપર ત્રિકોણ કરીશું હવે 16 15 અને 17 તો આમાં પણ એવું જ છે દશકનો અંક 1 છે જ્યારે એકમના અંકમાં 6 5 અને 7 છે તો 5 6 અને 7 એવું બોલીએ છીએ માટે 7 એ પછીથી બોલાય એટલે 17 એ મોટા કહેવાય તો આપણે 17 ઉપર ત્રિકોણ કરીશું તો આવી રીતે જો ત્રણ સંખ્યા હોય અને બે સંખ્યા પણ આપેલી હોય તો આવી મોટી સંખ્યા શોધવાની હવે નાની સંખ્યા ઉપર ફોલ્ડ કરો તો નાની સંખ્યામાં એકમ દશકના અંક જોવાના જ્યારે એકમનો અંક કેટલો જ આપેલો હોય તો એ સંખ્યા નાની ગણાય તો 1 10 અને 20 તો અહીંયા 1 અહીંયા 1 અને અહીંયા 2 છે પરંતુ એકમના અંકમાં અહીંયા 0 છે અહીંયા 0 છે અને અહીંયા 1 છે જ્યારે એક જ અંક આપેલો હોય તો એકમનું સ્થાન જ ગણી શકાય દશકના સ્થાનમાં કોઈ સંખ્યા હોતી નથી એવું ગણવામાં આવે છે માટે 1 એ નાના કહેવાય તો નાની સંખ્યા ઉપર ગુણ કરીશું તો 1 10 અને 20 10 અને 20 એ મોટા થયા અને 1 એ સૌથી પહેલા બોલીએ છીએ એટલે 1 એ નાના કહેવાય જ્યારે 19 7 અને 15 તો આમાં 1 થી 20 સુધીની સંખ્યા બોલીએ તો 19 એ છેલ્લે બોલાય છે માટે 19 મોટા છે અને 7 એ પહેલા બોલાય છે એટલે 7 એ નાના છે અને 15 એ વચ્ચે બોલાય છે જ્યારે 7 એ સૌથી પહેલા બોલાય એટલે 7 એ નાની સંખ્યા કહેવાય તો આપણે 7 ઉપર ગોળ કરીશું 6 18 અને 8 6 18 અને 8 તો આમાંથી આપણે બોલવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 18 આપણે છેલ્લે બોલીએ છીએ એટલે મોટી સંખ્યા ગણાય અને 6 એ સૌથી પહેલા બોલાય છે માટે
છ એ નાની સંખ્યા કહેવાય તો આપણે 6 ઉપર ગોળ કરીશું તો આવી રીતે મોટી સંખ્યા અને નાની સંખ્યા એ બે રકમમાં પણ આવે અને આવી રીતે ત્રણ રકમમાં પણ આવે છે એટલે આપણે એ નોટબુકમાં લખીશું